પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ કારીબોઈ 3 રસ્તા વિસ્તારમાંથી મૂળ તમિલનાડુના અને હાલમાં હાલોલ પાવાગઢ રોડ ખાતે રહેતા એક પરપ્રાંતીય ઈસમને દેશી હાથ બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડતા નગર ખાતે ચકચાર મચી જવા પામી. પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી 50,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તેની અને તેના સહ આરોપી મળી. બે લોકો સામે હાલોલ ટાઉન પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલસીબી શાખા ગોધરાની પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર આંતર રાજ્યોમાંથી હથિયારો સાથે આવતા તત્વોને શોધી કાઢવા માટેની જિલ્લા એલસીબી પોલીસે કવાયત હાથ ધરી છે, જેમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર NL દેસાઈના માર્ગદર્શન હેઠળ આ બાબતે કામગીરી કરી રહેલા પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી દીપાલસિંહ દશરથસિંહને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ કારીબોઈ 3 રસ્તા ખાતે એક ઈસમ પેન્ટના નેફામાં એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ રાખી કોઈ ગ્રાહકને વેચવા સારું ઉભેલ છે. જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસની ટીમ કારીબોઈ 3 રસ્તા ખાતે ખાનગી વોચ ગોઠવી બાતમીવાળા શંકાસ્પદ ઈસમ થંગમ ઉર્ફે તંગમ પેરુમલ તેવર મૂળ રહેવાસી ઈસ્ટ સ્ટ્રીટ સેદાપટ્ટી પેરાઇટ જિલ્લો મદુરાઈ રાજ્ય ચેન્નઈ તમિલનાડુ હાલ રહે પાવાગઢ રોડ કોરીબાર આનંદ પેન્ટરના મકાનમાં હાલોલ નાવોને ઝડપી પાડી તેની અંગ ઝડતી કરી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી કુલ રૂપિયા 50,200 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જેમાં પોલીસે તેની અટકાયત કરી તેની સામે તેમજ તેની સાથે જોડાયેલા સહ આરોપી લક્ષ્મણનાથ કુશાવાહા રહે અસવાર પ્રજાપતિ મોહલ્લો તાલુકો લાલલી જિલ્લો ભીંડ મધ્યપ્રદેશના સામે હાલોલ ટાઉન પોલીસ મથકે આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. કિરણ ગોહિલ, JDS TV, પંચમહાલ.